सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनः प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने खूब एथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर चौथो अने तरंग 41 એમાં છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિ સારંગપુરની અંદર જીવા ખાચરના દરબારની અંદર થાળ જમવા માટે બેઠા છે, સંતોની પંક્તિ થઈ છે, મહારાજની પૂજા જીવા ખાચર, એમના દીકરા અમરા ખાચર અને વાઘા ખાચર ત્રણે બહુ નિર્મળ હૃદયના હતા। પૂજાવિધિ ભગવાને સ્વયં શીખવાડ્યો, એમની પૂજાને સ્વયં અંગીકાર કરી। સંતો આવે જ્યાં જમવા બેઠા છે ત્યાંથી આગળ સ્વામી કથા લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર ચોથું તરંગ 42। અગરબત્તી કે ધૂપ હી જીતને સંત હી જે હુ તે હી આગે સબ હી કિયે સુગંધ રહે બરેઉ તે હી આગે સબ હી કિયે સુગંધ રહે બરે હુ શ્રી હરિ આયે તબ હી તિહા પેરી પાદુકા પાવ કેસર ચંદન ચરણ મે લપટ રહે બનાવ કેસર ચંદન ચરણ મે લપટ રહે બનાવ। જેટલા સંતો જમવા બેઠા હતા તેમની આગળ અગરબત્તીનો ધૂપ કર્યો હતો। લો આ નવી પદ્ધતિ આવી, સંતો ઠાકોરજી જમાવે ત્યારે અગરબત્તી બાજુ રાખી દેવી, થોડો ધુમાડાથી પેટ ભરાય। અગરબત્તીનો ધૂપ એટલા માટે કર્યો હતો કે વાતાવરણ સુગંધવાળું બને, તેનાથી ત્યાં સુગંધી વાતાવરણ ભર્યું રહે। તે સમયે શ્રીહરિ ત્યાં પધાર્યા, ચરણોને તળિયે કેસરી ચંદન ચર્ચ્યું હતું, ચાખડીઓ પહેરી હતી, તેની ચરણ તેથી ચરણ લપસતા હોય તેવું જણાતું હતું। ચરણમાં ચંદન ચર્ચેલું અને પાછી પહેરેલી ચાખડી એટલે પગ લપસી જાય ને, અને મહારાજ સુંદર એવો શણગાર કરીને સંતોની પંક્તિ જ્યાં થઈ છે ત્યાં આવ્યા છે। ઘણી સારી સોનાની ઉતરી અને મોતીના હાર છાતી ઉપર કંઠમાં પહેર્યા હતા, આખી મહારાજની મૂર્તિનું વર્ણન છે। હવે મહારાજ જમાડી રહ્યા છે, જમાડીને મહારાજ કેવા અલંકારો પહેરીને આવ્યા છે, જમાડ્યા પછી ભારે વસ્ત્રો પહેરવા કઠણ પડે, જમાડતા પહેલાંય થોડું બ્રાહ્મણો હોય ને તો ધોત્યું ઢીલું કરી દે, થોડું ભૂદે હોય ને લાડવાની રસોઈ હોય તો થોડું ધોત્યું ઢીલું કરીને બેહવું, અને બહુ સારું આ ધોતિયાવાળાને એટલું તો સુખ, ખબર હોય કે ભાઈ રસોઈ છે આજે થોડું ઢીલું કરી દેવાનું, એક પાટલી ઓછી,
તમારે પેન્ટ વાળાને એમ ના થાય, તમારે તો ટાઈટ થઈ જાય. ધોત્યું પહેરવામાં સુખ ખરું હા શ્રીજી, ધોત્યું પહેરે ને જે ગમે એટલું પેટ ભરવું હોય તો ભરી દેવાય, વાંધો ના આવે, પણ પેન્ટ શર્ટમાં ના જમાય એટલું. ઘણી સારી સોનાની ઉતરી અને મોતીના હાર છાતી ઉપર અને કંઠમાં પહેર્યા હતા. કાનોમાં મકરાકાર કુંડળ અને ભુજાઓ ઉપર બાજુબંધ ધારણ કર્યા હતા. ડાબા હાથમાં જડાઉ મોતીની છડી ધારણ કરી હતી. સોનેરી બુટાદાર સાલ જનોઈની જેમ ત્રાંસી ડાબે ખભે ઓઢી હતી. મોટા સંતોએ આ મૂર્તિનું વર્ણન કર્યું, કેટલું ઝીણવટપૂર્વક કર્યું છે. સાલ કેવી રીતે ઓઢી હતી તો ડાબા ખભા ઉપર ત્રાંસી જનોઈ આમ રહે, આ જનોઈ હોય એ આમ જાય, એમ સાલ આમ ઓઢી હતી, સોનેરી સાલ. બંને હાથના કાંડામાં સોનાના કડા પહોંચી અને સાંકડા પહેર્યા હતા. હાથની બધી જ આંગળીઓમાં સોનાની સુંદર વીંટીઓ શોભતી હતી. પટ્ટીદાર સોનાના કંદોરામાં અપાર સરસ ઘૂઘરીઓ ચડી હતી અને કમરે નવીન પિતાંબર ધોતીને પહેરીને તેના ઉપર એક કંદોરો બાંધ્યો હતો. સોનાના સુંદર સોહામના ઝાંઝર બંને ચરણોમાં પહેર્યા હતા. સુંદર લટકતી મરોડદાર ચાલથી ઝાંઝરના અપાર ઝનકારા થતા હતા. આ મહારાજ જ્યારે સંતોની નજીક આવે છે ને ત્યારે મહારાજ હાલતા ત્યારે ઝાંઝર પહેરેલા એનો અવાજ આવે, કમરની અંદર બાંધેલો કંદોરો એની ઘૂઘરીઓ ખખડે, અને એ મૂર્તિની શોભા મહારાજ આમ ચાલ્યા આવતા હોય જેને વીજનો ઝબકારો થતો હોય અને હાલ્યા આવતા હોય એમ સંતોની આંખોની અંદર મહારાજ ઉતરી જતા. કનક છડી લઈ કર માહી ચોપદાર જય બોલતર હાઈ સિર પર છત્ર જરી કો દારે સિર પર છત્ર જરી કો દારે કલસ ઉપરી હી સોનાવારે કલસ ઉપરી હી સોનાવારે જરકસી પાગ બાંધ શિર ભારે વિચિત્ર બુટા રચિતય પારે તોરા મોતી કે દોનું કોરા તોરા મોતી કે દોનું કોરા શિર પેચ બાંધે ચિત ચોરા શિર પેચ બાંધે ચિત ચોરા. હાથમાં સોનાની છડી લઈને ચોપદાર નક્કી નેકી પોકારતો હતો. મસ્તક ઉપર જરિયાની છત્ર વિરાજતું હતું. તેના ઉપર સુંદર સુવર્ણ કળશ હતો. વિચિત્ર અને અપાર બુટ્ટાદાર જરકસી પાગ મસ્તક ઉપર બાંધી હતી. બંને બાજુએ મોતીના તોરા લટકતા હતા. ચિત આકર્ષણ કરતો શિરપેચ પાગ ઉપર બાંધ્યો હતો. લલાટમાં કેસર ચંદનની અર્ચા કરી હતી, તેનાથી અત્યંત શોભાધારી હતી. બજારમાં અપાર લોકો આવતા હતા, તેની પારાવાર ભીડ થઈ હતી. ભક્તજનો વારંવાર જય જયનો ઊંચેથી ઉચ્ચાર કરતા હતા. શ્રીહરિએ અદ્ભુત રૂપ ધારણ કર્યું હતું. સંતો મધુર સ્વરે નારાયણ ધૂન બોલતા હતા. સંતો પંક્તિમાં ધૂન બોલે છે. આ બધો આપણા સત્સંગની રીતિ છે. જ્યારે ઠાકોરજી જમાડવા બેસીએ ત્યારે આપણી ડીશમાં જ્યાં સુધી ભોજન ન આવે, બાજુવાળાની ડીશમાં પૂરેપૂરું ભોજન ન આવે ત્યાં સુધી પંક્તિમાં બેઠેલા વ્યક્તિઓએ ધૂન બોલવી જોઈએ. બધાય જેટલા પંક્તિમાં બેઠા છે એ બધાયની ડીશમાં જ્યારે ભોજન પીરસાઈ જાય પછી બધાએ સમૂહની અંદર એક શ્લોક બોલવો જોઈએ અને પછીથી ઠાકોરજી જમાડવા જોઈએ. તમારે તમારા પરિવારની અંદર પણ આવી ટેવ પાડવી જોઈએ કે પરિવારમાં તમે બે જણ ત્રણ જણ ચાર છ દસ જે ભેગા બેસીને જમતા હો, હાંજે જમતા હો એક ટાઈમ કદાચ આ દેશમાં, ત્યારે બધાય ભેગા બેસીને સૌથી પહેલાં જ્યારે પીરસાવાનું શરૂ થાય ત્યારે પહેલાં ધૂન બોલે અને બધાયની ડીશમાં પીરસાઈ જાય
પછીથી બધાય સમૂહમાં એક શ્લોક બોલે, કોઈ પણ સ્તુતિનો શ્લોક બોલીએ, કડીઓ બોલીએ, એક કે બે કડી બોલીએ, અને કડી બોલી પછી બધાય જય સ્વામિનારાયણ કહી અને પછી જમાડે. આપણા ઘરનું વાતાવરણ દિવ્ય અને ધામ જેવું આપણે જ બનાવવું પડશે. મુક્તપણું આપણે જ આપણામાં સર્જવાનું છે ભગવાનને મોટાની કૃપાથી, અને આપણા પરિવારની અંદર પણ મુક્ત ભાવ આપણે જ કેળવવાનો છે. અને કેળવાય ક્યારે? કોઈ પણ ભાવ કેળવવા માટે એવી ક્રિયા થવી બહુ જરૂરી છે. આજે આપણું આ મંદિર છે, ભગવાન હોય, સાધુ હોય, તમે હરિભક્તો હો, પણ આપણી કોઈ મર્યાદાઓ ન હોય. આરતી થઈ તો થઈ, નહીં તો ભગવાન બેઠા હોય, કથા થઈ તો થઈ, નહીં તો આપણે અહીં ગામ ગપાટા અહીં મારતા હોઈએ, અમે ને તમે બધા ભેગા થઈને. વળી ટાઈમ મળે તો બે આંટા આરતીના કરી લઈએ, એવું વાતાવરણ જો હમણાં કરી દઈએ તો ગમે એટલી આપણે શાસ્ત્રમાં વાત લખી હોય એની 1000 વખત ઘૂંટીએ ને તોય પણ એની અસર પણ ન થાય, આપણને એવો અનુભવ જ ના થાય કે આપણે કોઈક દિવ્ય ભૂમિકામાં છીએ. આપણને એવું થાય જ નહીં કે હું અનાદિમુક્તની સ્થિતિએ પામીશ. પણ બધું જ આપણે જો મર્યાદામાં અને ભાવપૂર્વક કરીએ તો એમ રે. અમે સંતો હોઈએ, તમે નીચે બધા ઠાકોરી જમાડતા હો, પછી શનિવારનો સત્સંગ પતે પછી અમે એને આવી જઈએ અને ડીશ લઈને તમારી જોડે ઊભા ઊભા વાતો કરતાં કરતાં ઠાકોરજી જમાડીએ, તો એ કેવું દ્રશ્ય થાય? કેવું થાય? તમે ને તમે જ હો છો, પણ હું ઘણી વખત રોકું ટોકું પછી અસર થઈ જાય. થોડા દિવસો સુધી અસર હાલે, એમાં સખી મંડળમાં વધારે હાલે, સખા મંડળ ભૂલી જાય. તો હું કહું કે કડીઓ બોલવી, તો કડીઓ બોલાતી હોય, સેવા કરતાં કરતાં કીર્તનો બોલાતા હોય, એ બધું હાલે થોડા દિવસ. પાછું ભૂલાઈ જાય એટલે ફરી પાછો હું ટકોરો મારું, ફરી પાછું ચાલુ થાય, ફરી ભૂલાઈ જાય. પણ વસ્તુ કેવી છે કે ઘણીક વખત અહીં સેવા થતી હોય તો સ્ત્રી ભક્તો સેવા કરતા હોય, વંદુના પાઠ, હરિસ્મૃતિ આવું મૂકીને અથવા બોલીને સેવા કરતા હોય, કોઈ પણ ત્યાંથી નીકળે, કોઈ નવો મંદિરમાં આવ્યો એ સાંભળે, એટલે એને દિવ્યતાનો અનુભવ ઓટોમેટિક થાય. શા માટે થયો? કારણ કે ક્રિયા રૂઢી થઈ, એટલે ક્રિયા રૂઢી થઈ. પણ એ જ સેવા હાલતી હોય, બધા બૂમા બૂમ કરતા હોય, એકાબીજારે ઝઘડતા હોય, એકાબીજારે જેમ તેમ બોલતા હોય, આ તે આ બગાડ નાખ્યું, આ કર નાખ્યું, આ કર નાખ્યું, એમ વાતો કરતા કરતા હોય, નવો આવે ને એને દિવ્યતા ન રહે, અને ઓલો બેઠો છે ને જે રોજ એને દિવ્યતા ન રહે. આ રીત છે. માટે આપણા ઘરનું વાતાવરણ, આપણા સત્સંગનું વાતાવરણ, આપણા સમાજનું વાતાવરણ, અમે સંતો હોય તો સંત મંડળનું વાતાવરણ, આ બધાયનો આધાર આપણી નિત્ય સહજ ક્રિયા જેટલી ભગવત પરાયણ અને ભગવાનની રીત પ્રમાણેની થાય એટલું એ દિવ્ય બને. જેટલું એ રીતની બહાર જાય એટલી એ અલૌકિકતામાં ખામી ઊભી થાય. આપણે અલૌકિક અને દિવ્ય હોવું એ જરૂરી નથી, પણ એવી ક્રિયા કરવી તો જરૂરી છે જ. કારણ કે એવી ક્રિયા કરતાં કરતાં આપણા જીવને ઢાળો પડી જાય, એ પ્રકારનો અભ્યાસ પડી જાય કે એના વિના રહેવાય નહીં, પછી આપણે દિવ્ય થઈ જઈએ. એટલે ઘરમાં પણ તમે ગૃહસ્થ આશ્રમમાં એવી ટેવ પાડો કે જેમ એક ડીશમાં આવ્યું ને બધાય ચાલુ, ધૂન પહેલાં બોલે, બધાએ ધૂન બોલવાની ડીશમાં આવતા સુધી ધૂન બોલો, ધૂન બોલ્યા પછી એક શ્લોક બોલો, પછી બધા ઠાકોરજી જમાડે ભેગા બેસીને. કેટલી સરસ રીત! અને એવી ને એવી મંદિરમાં હોય, મંદિરમાં શનિવાર થાય પણ રોજ 6 દી ના થાય એટલે મંદિરમાં ભૂલાઈ જાય, પણ 6 દિવસ ઘરે થતું હોય તો મંદિરમાં આવે ત્યારે યાદ રહે જ કે આમ જ કરવાનું છે. અને 5-10 જણ આવી ઝુંબેશ ઉપાડે એટલે શું થશે કે એકાબીજાને ઘેર જાય તો એક પરિવાર આવી રીતે જમતો કોઈક જોશે ને તો એને ઘેર એવી પ્રથા કરી દેશે, ત્રીજા હશે તો એને ઘેર એવી પ્રથા કરી દેશે, એમ પ્રથા પ્રવર્તી જશે. સંતો ધૂન બોલે છે ધીરે 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 ધીરે, બેઠા નથી રહ્યા, પંક્તિમાં આવતા સુધી, પોતાના પાત્રમાં આવતા સુધી ભગવાનનું ભજન કરવું જોઈએ. મહારાજ ત્યાં પહોંચ્યા તે વેળાએ સંતો મધુર સ્વરે નારાયણ ધૂન બોલતા હતા. મધુર સ્વરે પાછી બોલવી, ભૂખ લાગી હોય એટલે પાછો મધુર સ્વર કાઢવોય મુશ્કેલ હોય ઘણી વખત. હવે અમારી પીરસવાવાળા જો એટલી 0 ની સ્પીડે હાલતા હોય,
આપણે ધારણાનો ઉપવાસ હોય અને પીરસવા વાળાની જીરોની સ્પીડ હોય, માઇનસમાં જાય એવી હોય, તો આપણી ધૂને પછી મધુર સ્વરમાંથી બીજો સ્વર કાઢે, પણ કહે છે પ્રેમથી અને મધુર સ્વરે ધૂન બોલવી. બે દાદાઓ હોય તો બે દાદાને એકાબીજાની ડીશ પીરસાય, માઇક્રોવેવ રૂપી માગ ગરમ કરી આપે દાદા, ત્યાં સુધી ધૂન બોલવી. દાદાઓ શ્લોક બોલે એ સંભળાય ઉપર. પછી મધુર સ્વરે જ્યારે ધૂન બોલતા હતા તે વેળાએ શ્રીહરિ ત્યાં સંતોને પંગતમાં પીરસવા માટે પધાર્યા. દરવાજામાં આવતા તત્કાળ દયાળુ હનુમાનજીને દર્શન દીધા. મહાવીર હનુમાનજીને દેખીને શ્રીહરિ ઘણા રાજી થયા. હસ્તે મુખે પોતાનો જમનો હાથ હનુમાનજીના બધા અંગો ઉપર ફેરવ્યો, હનુમાનજીના બધા અંગો ઉપર ફેરવીને રાજી કર્યા અને દર્શન દીધા. પછી શ્રીહરિ સંતોની વચ્ચે પધાર્યા અને ખુરશી ઉપર બેઠા. મંદિરની શોભા જોઈને શ્રીહરિને ઘણો આનંદ થયો. મંદિર જોઈને મહારાજ બહુ રાજી થઈ ગયા. મંદિરની આગળ કરેલા મંડપની સુંદર જે બાંધણી હતી તેને પણ દેખી. તે વખતે શ્રીહરિ બોલ્યા, પીરસવા માટેના હવે લાડુ લાવો, હું પીરસવા આવ્યો છું ભાઈ, બેહવા નથી આવ્યો ખુરશીએ. જમાડ્યા પછી તો પીરસવું બહુ અઘરું. અમારે હોય ને તો સંતો પહેલેથી કહી દે, જો પીરસવાનું હોય તો મને પહેલાં જમાડતા નહીં, કારણ કે જમાડ્યા પછી અને એમાંય પ્રેમથી સંતો પીરસે બરાબર, પછી જમાડ્યા પછી પીરસવું એટલે વાંકું ઓળવાનો તો પ્રોબ્લેમ થાય જ, અને અમારે સંતોને કંઈ બુફે તો હોય નહીં, વાંકું ઓળીને પીરસવાનું. એટલે જ્યારે સાધુ ના થયા હોય ને ત્યારે થાય વહેલો સાધુ થઈ જાઓ, પાર્ષદ હોય ને આવા ભગત, સાધુ થઈ જાઓ વહેલો સાધુ, સંતોની સેવા થાય, રસોડામાં જવાય, પીરસાય, બધું થાય. પછી સાધુ થાય ને એટલે 6-12 મહિના તો રહે બધો પારો, પછી ધીરે રહીને કહટાય કે હારું આ તો જમ્યા પછી પીરસવું કામ છે, પીરસીએ કે પછી સંતો મિતાહારી મિત ભોજી હોય ને. તે વખતે શ્રીહરિ બોલ્યા, પીરસવા માટેના હવે લાડુ લાવો. ગુરુજી એકવાર સંતોને પીરસવા નીકળ્યા. ગુરુજી જમી રહ્યા, બધા જમી રહ્યા, પછી ગુરુજી કે લાવો આવે. ગુરુજી કે જે આવે લે મારા હાથનો લાડુ, એને મારે માથે હાથ મૂકવા, કોઈને આ કરવું, આમાં એક પછી એક ગિફ્ટ મૂકતા હતા. એટલે ભાઈ જે સુરવીર હોય એમાં જે સુરવીર હોય વ્યવસ્થિત રીતે ભગવાનને ધારીને જે જમી શકે એવા હોય એ લોકો જ મેદાનમાં ઉતરે ને, બાકીના કે મારે જ માથે હાથ મૂકેલા છે, વર્ષે એકવાર મૂક્યા હતા, મૂકી જ ગયા ને માથે. પણ તોય સુરવીર હોય, ભૂખ્યા હોય, ભાવના કે ગુરુજી આપે છે એ ચાલે ચાલે ચાલે. એક પાર્ષદ હતા, બહુ જ રમૂજી પાર્ષદ છે, એ કે ગુરુજી જમાડવા જમાડો, પણ જમ્યા પછી કથા જો ના કરવાના હોય તો, કથા અત્યારે જો ના કરવાના, અમારે કેવું હોય જમાડીને તરત કથા, આ વાસુદેવ હરે થાય અને સિદ્ધુ સ્વામી નરે થાય એટલે મોટો પ્રોબ્લેમ, પથારી તો લેવાય નહીં સીધી. એટલે ઓલા ભગતે કીધું, ગુરુજી તમારે બધી ગિફ્ટ માન્ય, પણ એક ગિફ્ટ બીજી આપી દો, કે કથા તમે જમાડીને તરત નહીં કરો, જમાડીને બધાને હુઈ જવાનું, પછી 4 વાગે કથા કરજો. ગુરુજી કે સારું 4 વાગે કથા કરશું, હાલો. પછી જમાડ્યા. એટલે રમૂજી હતા એ ભગત, અને બરાબર છે, માગી લેવું જોઈએ નિષ્કપટ ભાવે. પીરસવા માટેના લાડુ લાવો. ત્યારે પહેલાં શિવા જોશી લાડુનો થાળ ભરીને લાવ્યા. શિવા જોશીએ રસોઈ બનાવી હતી બોટાદના. પછી મુનિ પણ તત્કાળ 2 થાળ ભરીને લાવ્યા. શ્રીહરિ કમર બાંધી રૂમાલા, તિયાર બે પીરસન દયાલા, ગોપાલ મુનિ બેઠે હરિ પાસા, ગોપાલ મુનિ બેઠે હરિ પાસા, તિંહા સુપીરસન લગે અવિનાશા, તિંહા સુપીરસન લગે અવિનાશા, મુક્ત મુનિ અરુ બ્રહ્મ મુનિ જેહા, તિનકો પીરસે પીછે તેહા, નિત્યાનંદ મુનિ કુજો આઈ, પીરસે લાડુ અતિ હિત લાઈ, પીરસે લાડુ અતિ હિત લાઈ. દયાળુ શ્રીહરિએ પોતાની કમર ઉપર રૂમાલ બાંધ્યો,
અને પીરસવા તૈયાર થયા. ગોપાળન સ્વામી શ્રીહરિની પાસે જ બેઠા હતા, અવિનયથી પીરસવાનું શરૂ કર્યું. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને લાડુ પીરસ્યા, પછી નિત્યાનંદ સ્વામીને અત્યંત હેતથી લાડુ પીરસ્યા. બહુ હેત કરીને, ઓહો સ્વામી તમે તો બહુ વિદ્વાન ને કેટલા પુસ્તકો વાંચવાના, વાંચવાનું જાજુ, તમે 17 કલાક એટલે તમારે તો લાડુ જાજા જોઈએ, એમ કહીને લાડુ મહારાજ હેતથી પીરસ્યા સ્વામી. ચાલવાનો પરિશ્રમ કરીને આવેલા તે સંતોએ નિત્યાનંદ નિષ્કુળાન સ્વામી એ બંને 1.5 દિવસ ચાલીને જેતલપુરથી 1000 ગલના ફૂલની ભરેલી એક એક છાબ લઈને આવ્યા હતા, એટલે હેતથી પીરસ્યું વધારે. 1.5 દિવસ ચાલીને આવ્યા જેતલપુરથી સારંગપુર. ચાલવાનો પરિશ્રમ કરીને આવેલા તે સંતોએ ફૂલહાર શ્રીહરિને પહેરાવ્યા. નિષ્કુળાન સ્વામી તો અતિ વૈરાગ્યવાન હતા, એમને તો લાડવા ફાવે જ નહીં, હુકા રોટલા ફાવે, છતાં તેમને અતિશય હેતથી પીરસ્યું. બધા જ સંતોને પ્રેમથી પીરસતા હતા, જેમાં જે ગુણ હોય તેઓ શબ્દ બોલતા અને મરક મરક હસીને સંતોના ઉપર પ્રસન્નતા પ્રગટ કરતા. જો પીરસવું, એની કળાઓ બહુ પ્રકારની છે. પીરસવાની કળાઓ હરિચરિતનું સાગરમાં શ્રીજી મહારાજમાં જે પીરસવાની કળા હતી એ કળાઓનું બહુ પ્રકારથી વર્ણન છે. પહેલામાં પહેલું તો કોને શું જોવે છે, એની શું રૂચિ છે, એ જેને ખબર હોય ને એ પીરસી શકે. પીરસવું એટલે આમ કંઈ આમ તાંહડું લઈને નીકળી પડે ને આમ મૂકી દીધું, એને પીરસ્યું ના કહેવાય. એ તો બધાને આવડે. પીરસવું એટલે શું, આમ લઈને ફરવાનું ને આમ મૂકવાનું, એ પીરસવું, એ પીરસ્યું કહેવાય. પણ પીરસવાની કળા ના કહેવાય. પીરસવાની કળાને કોને કહેવાય કે રૂચિની ખબર પડી જાય કે આને શું ભાવે છે. ભજીયા ભાવતા હોય અને મોહનથાળનો આગ્રહ કરે તો શું કરવાનું, લોન લોન બે તોલો, અલ બે નહીં, તું ઓલું 4 આપને, ક્યાં ના છે, ઓલું 4 દે ને. હા, ભગવાનને મોટા પુરુષો આવે ત્યારે જે પ્રસાદી આવે લઈ લેવી, આમ કોઈ પણ આવે લઈ લેવી. પણ આપણને જ્યારે હરખ થાય કે મારે પીરસવું છે, ત્યારે પહેલાં પહેલું તો એવું વિચારવું, મને આમાં બધાની રૂચિ ખબર છે, તો જ પીરસવા માટેનો કોડ કરવો પહેલો. બાકી પીરસવું નહીં, કોઈને કહેવું કે મને મને આવડતું નથી, કોઈ પાસે શીખવું, મને કહો તો હું તમે કહો એમ પીરસું, શીખવું પડે. બીજું, પીરસવાવાળો હોય ને એ જો જમવાવાળાને વાતો કરાવે ને થોડી, તો જમવાવાળો વધારે જમે. થોડી વાતો કરાવે, થોડું હસાવે, થોડું બોલે, થોડે એની એના ગુણની વાતો કરે, આમ તેમ કરે ને તો જમે વધારે, વધારે જમે. તમે જોજો, ક્યારેક તમે દર્શન કરજો ગુરુજીના કે કોઈ મોટા પુરુષના, તમે બેઠા હો અને જો તમે કંઈક આમ વાતો કરો કે આ તે કરો ને તો વધારે જમાડે. પણ એકલા તમે આમ બસ મૂગા મોઢે બેસાડે જમાડ લે તો તરત 10 મિનિટમાં ઊભા થઈ ગયા હોય, એટલે પ્રેમથી જમે. એટલે મહારાજને એવી રીત આવડતી. મહારાજની એક રીત બહુ સરસ લખી છે એક ચરિત્રમાં. ગઠપુરમાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ, આપણે પતી ગયો અમને, હજુ દશેરા નથી આવ્યો, પણ ગઠપુરની અંદર શ્રાદ્ધ પક્ષની શરૂઆતથી દશેરા સુધી નિત્ય રસોઈ થતી. તે સંતોને શ્રીહરિ જમાડતા, શ્રીહરિ જમીને સંતોને પીરસતા અને ત્યારે રમૂજ કરતા. જમતા જમતા સંતો કેસર ચંદનાદિકથી ચર્ચેલી અને હાર તોરાથી શોભતી શ્રીહરિની મૂર્તિનું ચિંતવન કરતા. આ મહારાજ એમના શણગાર ધરીને આવ્યા છે ને, સંતોનું ધ્યાન લાડવામાં નથી, આ તો મૂર્તિના પ્યાસા, મૂર્તિના ભૂખ્યા, એ મૂર્તિને પીવે, મૂર્તિનો ખોરાક જમે, લાડવાનો ખોરાક નહીં. એ લાડવો જમે ને તો એ મૂર્તિ દેખાય. એ જે મહારાજે આમ પટકો નાખ્યો છે જનોઈની જેમ, સોનેરી પેલી સાલનો, કમરે ઘૂઘરીઓવાળો કંદોરો બાંધ્યો છે, ધોતી પહેરી છે, એ જે મહારાજનો આખો શણગાર, કડા પહેર્યા છે, મરોડતી ચાલમાં મહારાજ ચાલીને આવે છે, ચરણની અંદર ચંદન ચર્ચ્યું છે, ચાખડીઓ પહેરી છે, પગ લપસી જાય એવું લાગે છે, એ જે દર્શન, સંતો એ દર્શનને યાદ કરે,
લાડવા બાજુ તો ધ્યાને ના હોય, અને આપણું દર્શન કેવા હતા એ ખબર ના હોય, પણ રસોઈ ફર્સ્ટ ક્લાસ હતી. ઉત્સવ સમય હોય ને, ઉત્સવ સમય જ કરીએ આપણે, પાટોત્સવ કરીએ, બધું કરીએ ને, પછી રિપોર્ટ લઈએ ને આમ સામાન્ય રીતે. કેવું લાગ્યું ભક્તો? સ્વામી પણ આ વખતે છે ને જમવાનું જે હતું ને વાત ત્યાંથી ઉપાડે. કથા કથા તો આવે જ નહીં આડી. આ મંતવ્ય લખવાવાળાને ખબર નહીં એ વખતે કેવું મંતવ્ય આપે. જો કથા, બીજો પ્રોગ્રામ થયો હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ થયો હોય, કોઈ પણ વસ્તુ, પણ સૌથી પહેલામાં પહેલી શરૂઆત ક્યાંથી થાય? ઉત્સવ સારામાં સારો એકદમ સક્સેસ એની શરૂઆત ક્યાંથી થાય? રસોઈ જોરદાર હતી, અને એમાં ઇન્ડિયા જો હોય ને તો ગોતવા આવે. ઇન્ડિયાની અંદર તો ઘણા હોય. સ્વામી આ રસોયો કોણ છે ને, મસાલો કઈ બ્રાન્ડનો વાપરે છે, લઈ જવો છે. ઉત્સવમાંથી, પારાયણમાંથી, શ્રીમદ સત્સંગીજીનું હાથ દીના પારાયણમાંથી ગ્રહણ એ કર્યું હોય, બોલો, યાદ એ રહ્યું હોય, આરપાર એ ઉતર્યું હોય, હૃદય એને વીંધ્યું હોય, ઓલી વાતો તો ખબર નહીં ક્યાં ગઈ. પછી આપણે પૂછીએ, પણ ભગત કથા કેવી થઈ? ના, કથા તો સારી જ હતી, કથા તો સારી જ હતી, પણ ઓલું જે હતું ને એ તો જોરદાર હતું. કેમ? સંતો રસોઈ બનાવે ને તો સંતો પાસે અમારા પાસે આવે, સ્વામી આનું રેસીપી કેમ થાય, ફરાળી ઢોકળું કેમ થાય, ફરાળી પાપડી કેમ થાય, ખમણ કેવી રીતે થાય છે, આ રેસીપી આવે. પણ કોઈ એમ પૂછવા ના આવે, સ્વામી બે કલાક મૂર્તિમાં જોડાવવું હોય તો શું, એની રેસીપી શું? વચનામૃત મોઢે જ રાખવું હોય તો એની રેસીપી કઈ? કીર્તન મહારાજની આગળ ગાવા હોય ને કીર્તન દ્વારા મહારાજમાં હેત કરવું હોય તો એની રેસીપી કઈ? એ અઘરી છે. એટલે પૂછવાનું બંધ ના કરી દેતા. આ તો કહું છું, આપણા બધાને એમ જ છે. ભોજનથી શું જમ્યા, જો મૂર્તિનું ચિંતન કરતા સંતો, એટલે લખ્યું ચરિત્રમાં, જેથી ભોજનમાં શું જમ્યા તેનું સ્મરણ પણ રહેતું નહીં. શું જમ્યા એનું સ્મરણ નહોતું રહેતું, એ સમયે પણ ના રહે. એ સમયે જ્યારે જમે છે ત્યારે ન રહે, અને આપણને એક વર્ષ પહેલાંની કઢી એવી ને એવી યાદ હોય, એક વર્ષ પહેલાંનું ફરસાણ, ઓહો એ દી ગાંઠિયા ને મરચા ખાધા હતા, એ તો પણ વાત જવા દો તમે, બહુ જ બહુ સરસ હતા. એક વર્ષ પહેલાંનું, એક વર્ષ નહીં 20 વર્ષ પહેલાંનું ખાધું હોય એ અત્યારે યાદ હોય, એવું વાત કરો છો તમે, હોય કે નહીં દાદા, હોય કે નહીં? એવું ને એવું આબેહૂબ યાદ હોય, બોલો. એ જે બની તું એ પૂરણ પોડી, અને એ આ અને વર્ણન, જ્યારે જમવાનું વર્ણન થતું હોય ને ત્યારે તો એ જોવા જેવું હોય. અમારે એક બાપા હતા કંડારી ગુરુકુલમાં, પહેલાં ગુરુજી બેઠા હોય ને એટલે ગુરુજી પછી વાતો કરવા માટે બાપા જોડે વાતો કરે, એટલે બાપાને પૂછે, બાપા ઓલું કેમ થાય? અને બાપા જે વર્ણન કરે ને તો ગુરુજી ઘણી વખત કે બાપા વાત કરતા આપણને મોઢામાં પાણી લાવી દે વાત કરતા કરતા, એટલો રસ સભર થઈને વાત કરતા હોય. આપણને ખબર તો હોવી જોઈએ કે આપણે શું કરવાનું છે, આપણને શું યાદ રહે છે. ભોજનમાં શું જમ્યા એનું સંતોને સ્મરણ રહેતું નહીં. નિત્ય શ્રીહરિ વસ્ત્ર આભૂષણ નવીન નવીન ધારીને અલૌકિક મૂર્તિનું સુખ આપતા, શ્રીહરિના ભવન આગળ ઝીણી ઝીણી બુંદે વરસાદ પડવાથી ચોક ભીંજાયેલો હતો, તેમાં 20-22 મોટા પાટલા નાખ્યા મહારાજે, એક એક પાટલે 4-4 સંતોન બેસાડ્યા, પાટલા ઉપર સંતોન બેસાડ્યા, અને આગળ પાત્ર જુદા જુદા મૂકતા. શ્રીહરિ સંતો દેખે નહીં એ રીતે ભોજન ઘરમાં મુકાવી રાખતા, એટલે સંતો દેખીને તૃપ્ત થાય નહીં, કારણ કે બહુ પ્રકારનું હોય ને તો જોઈને જ થાકી જાવ કે આમાં શું ખાવું. આ જો પીરસવાવાળાની કળા જોઈ, બધું એક આરે આમ ના બતાવે, 10 આઈટમ બતાવે, લો મૂંઝાઈ જાય કે આમાં શું લઉં હું, તો બધી જ વસ્તુ સરસ છે. પણ મહારાજ શું કરતા, બધી કેટલી બધી વસ્તુ હોય ને ઓરડા મુકાવી રાખતા. સાંભળો, સંતોને ચારોળી, બદામ, એલચી, દ્રાક્ષ, ખસખસ અને સાકરના રવા નાખીને મોતૈયા, સેવૈયા લાડુ,
પિસ્તા નાખી બનાવેલો દૂધપાક, લાકડશાહી લાડુ, મગદળ, સેવદળ, જલેબી, ઘેબર, પેંડા, મેસૂબ, સૂતરફેની, ગુલાબ પાક, ટોપરા પાક, આ દશેરા સુધીની રસોઈનું લિસ્ટ છે. હા, આપણો દશેરા તો રોટલી શાકમાં જ આવી જાય દાદા. ફૂલવડી, ભજીયા, ટોપરા પાક, લાપસી, પુડલા, માલપુડા, મેદાની રોટલી, પાપડ, શ્રીખંડ, બાસુંદી, દૂધપાક, દહીં ભાત, ગાંઠિયા, ફૂલવડી, ભજીયા, સુરણ, રતાળુ, પરવળ, રીંગણ, વાલોળ, કંકોડા, કારેલા, ગલકા, દૂધી, ગવાર, ભીંડા, રાયતા અને અથાના, એમ જુદા જુદા દિવસે પીરસતા. આ બધું રેવદનું મેનુ ભગવાને કીધું. ઠેક શ્રાદ્ધ પક્ષ શરૂ થયો ત્યાંથી દશેરા સુધીમાં આવું અલગ અલગ બધું રાખ્યું હતું અને એ અલગ અલગ પીરસતા. શ્રીહરિ કહે, કોઈ ના પાડશો નહીં, તમારો ત્યાગ જોઈને અમે રાજી થયા છે. મારા સંતોને કે ના ના પાડશો, આ સારું ભોજન જોઈને જમો. બીજાનું કયું કરવું તે કઠણમાં કઠણ વાત છે. તમે તમારું ધાર્યો ત્યાગ રાખો, એના કરતાં મારું કયું કરવું ને એ કઠણમાં કઠણ છે. પોતાના ધારે તો કેટલાય મરી જાય છે, મહારાજે કીધું. સંતો આહાર પ્રમાણે જમ્યા, પરંતુ શ્રીહરિ કહે તમે કાંઈ જમ્યા જ નહીં, પીરસવાળો આવવો જોઈએ. આપું બસ, હવે તો કાંઈ નહીં જોઈએ કેમ? સીધું જ પૂછી લીધું, હવે કાંઈ નહીં જોઈએ તમારે કેમ? એટલે આપણે જ સમજવાનું હોય કે હવે કાંઈ લેવાનું જ નથી, હવે કાંઈ જોઈતું નહીં હોય. એનો અર્થ જોઈતું નહીં હોય એટલે બસ હવે ઊભા થાય. પણ પીરસવાળો એવું કહેવો જોઈએ કે હજુ તમે કાંઈ જમ્યા જ નથી, હજુ તો બહુ થોડું, હજુ તો ક્યાં, હજુ તો મેં હમણાં જ રોટલી પીરસી, એક જ પીરસી છે હજુ, ભલે ને ચાર પીરસી હોય તો એક જ પીરસી, એમ કહેવું જોઈએ. અને ઓલો કાચો પીરસવાળો હોય ને, પહેલેથી કે ભંડારી બે પ્રકારના હોય. હવે આ બધો અનુભવ તમને ના થાય, અમારા આશ્રમમાં જાજા થાય. ભંડારી બે પ્રકારના હોય, એક ભંડારી એવા હોય કે જમાડે ને તો તમને ત્રણ રોટલી જમાડી હોય ને, ઓ હજુ તો એક જ લીધી છે, તમે ક્યાં ત્રણ લીધી, હજુ લાડુ તો અડધો જ લીધો હતો, ક્યાં પૂરો લીધો હતો. અને કોક ભંડારી એવા મજબૂત હોય, મેં તમારી ગણીને ત્રણ જ રોટલી બનાવી છે, તમે ચોથી માગો ને તો તમને એ અરજી મૂકી દે કે મેં તમારા માટે ત્રણ જ કરી હતી, તમે રોજ ત્રણ જમો છો, એટલે ભાઈ આજે ભૂખ લાગી છે, પણ ના, મેં ગણીને ત્રણ કરી છે, એટલે તમારે પછી જમવી હોય ફરી આવજો પાછા વધે તો. એવાય ભંડારી હોય. મહારાજના નંદ સંતો વખતનું છે ચરિત્ર. જૂનાગઢમાં એક ભંડારી એવા હતા, એક પાર્ષદ હતા, સાંજે કોઈ દી જમે નહીં, એકટાનું જમે. તે વળી એના એક ગોઠડીએ એવા ભાઈબંધ હશે સાધુ, કે હાલો ના આવે અમારી ભેગા આજે જમવા. ઓલા ભગત કે પણ હું તો એક જ ટાઈમ જમું છું, ત્યાગી થયો તે દીનો, હવે હાલો ને અમારી ભેગા. હા હાલો, બેઠા. તે ભંડારી હશે જોરદાર, એટલે ભંડારીએ જોયે ભલા ભગતને, એ ભગત તમે કેમ બેઠા છો કે પંક્તિમાં? સ્વામી ઠાકોરી જમાડવા. તમારું ક્યાં રાંધ્યું જ છે? ખીચડી તમારી રાંધી જ નથી, તમે ક્યાં બેહો છો રોજ? એટલે તમારી ગણતરી છે જ નહીં, ઊભા થઈ જાઓ. ભગતને ઊભા કરી દીધા પંક્તિમાંથી, 200 વર્ષ પહેલાંની વાત કરું છું, ઊભા કરી દીધા. ભગત તો ઊભા થયા, ઓલા એના મિત્ર સાધુ હતા ને એ ઊભા થઈ ગયા. પછી એને લઈ જઈને ઓલા ભગતને એમ કીધું કે કેવો ભંડારી છે. એ ચરિત્ર બહુ સરસ છે, એમાંથી ગુણ લેવાનું ચરિત્ર છે. ઓલા ભગતે એમ કીધું, એ સ્વામી તો બહુ દયાળુ છે, એમના હૃદયમાં રહીને મહારાજે મારું એક ટાણાનું વ્રત ખંડિત ના થવા દીધું. તમારી મોહબતમાં મારું એક ટાણાનું વ્રત આજે ખંડિત થાત, પણ એ સાધુ એવા દયાળુ છે કે એમના હૃદયમાં રહીને મહારાજે મારા એક ટાણા વ્રતનું રક્ષણ કર્યું. પણ એને અવગુણ ના લીધો, મન પંક્તિમાંથી ઊભો કરી દીધો. સાબાસ છે ને એની સમજણને, બોલો. એ પાર્ષદ એવા હતા. એટલે અહીંયા આગળ મન મારવાની દવા છે ને ત્યાગ આશ્રમમાં જોરદાર થાય. તમારે જ્યારે ખાવું હોય ત્યારે ખવાય નહીં, જે જોઈએ મળે નહીં, હોવું હોય ત્યારે હોઈ ના જવાય, બરાબર. તમારી ડ્યુટી 24 કલાકની ગમે ત્યારે ગમે ત્યાં લાગે. એટલે મન મારવાનું અહીંયા આગળ તમારું અહીં તમે ના હો તો સ્મૂથ થતા જ જાઓ ઓટોમેટિક, જો થવું હોય તો, ના થવું હોય તો બરડે થતા જાઓ, પણ સ્મૂથ થઈ જાઓ. શ્રીહરિ કહે, તમે કાંઈ જમ્યા નહીં, હરિભક્તો બહુ ભાવ ને પ્રેમથી બધું બનાવ્યું છે. હરિભક્તોએ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ગીતામાં કીધું છે યોગીને યુક્ત આહાર વિહાર કરવો,
બ્રહ્માનંદ સ્વામી શ્લોક બોલ્યા ગીતાનો, ત્યારે શ્રીહરિ કે તમારે ગામ ગરાસને ઘરબાર નથી, શરીરનો પણ મમત્વ નથી, ભગવાનમાં પ્રેમ રાખ્યો છે. જેને ભગવાનની પ્રાપ્તિ નથી એને માટે એ શ્લોક છે. યોગ તાહાર વિહાર કરવાવાળા યોગીને યોગ સિદ્ધ થાય છે આ વાત જે ગીતામાં કીધી છે, તો જેને ભગવાન નથી મળ્યા ને મેળવવાના છે એની માટે છે. તમને તો ભગવાન મળી ગયા છે, તમારે ક્યાં ગોતવાના છે? એમ અમે માનીએ છીએ, મારવું કે જીવાડવું એના હાથમાં છે, તેનો યોગ થયો છતાં દેહનો મમત્વ રાખો છો, જ્ઞાની થઈને તમને શોભે નહીં. તમે આજ સુધી ત્યાગ રાખ્યો તેથી અમારે અધિક સુખ દેવા છે એવો અમે સંકલ્પ કર્યો છે. હવે ખપવાળા સંતો જ રહ્યા છે, ખપ વિનાના જે હતા એ તો જતન કરવા છતાં ચાલ્યા જાય છે. મહારાજે પ્રકરણો એવા ફેરવેલા ને તે એકલમળોના ઢગલા થઈ ગયેલા. મહારાજ વખતે એકલમળ સાધુઓ ટોળે ટોળા નીકળી ગયા હતા. શા માટે? મહારાજ કંઈક એવું પ્રકરણ ફેરવે તો મહારાજની રેન્જમાં રહી ના શકે, એકલમળ થઈ જાય પછી એકલા, એવા તો ઘણા નીકળી ગયા હતા. એટલે મહારાજ કહે, હવે ખપ વિનાના બધા નીકળી ગયા છે, ખપવાળા અપાર દુઃખ પડે તો પણ ટકે છે. બ્રહ્મમુનિ કે તમે મળ્યા, બધા દુઃખ મટી ગયા છે. દિવ્ય ધામ જેવું સુખ સત્સંગમાં પ્રગટ દેખાય છે, છતાં મતી ફરી જાય તે આશ્ચર્યની વાત છે. સત્સંગમાં અલૌકિક ભાવ છે ત્યાં સુધી જીવ છે, ભાવ ગયો એટલે જીવ ગયા બરાબર છે. સત્સંગમાં ભાવ છે ત્યાં સુધી જીવ છે, ભાવ પૂરો થઈ ગયો ભગવાનમાં સંતમાં ભક્તમાં, ભાવ પૂરો એટલે મરી ગયો, એ પછી જીવ તો છે જ નહીં. એ સત્સંગમાં છે તો એ મળદું છે. જુદા જુદા થાળ લઈને બધાએ, શ્રીહરિ કે અમારે તમારા પર અતિ ભાવ છે, તમને દેખાતો નહીં, દેખાતો નથી નહીં તો જમવાની ના પાડો નહીં. અમને કેટલો ભાવ છે તમારા ઉપર, પણ તમે મહારાજ કે અમારા ભાવને ઓળખતા નથી, નહીં તો ના પાડો જ નહીં ને. બ્રહ્માનંદ સ્વામી આરે મહારાજ રમૂજ કરે છે. સમયમાં ભાવિક ભક્તો જુદા જુદા થાળ લઈને આવે છે, અમને ભૂખ ન હોવા છતાં અમે પ્રેમથી જમીએ છીએ. વારે વારે જમવું અતિ કઠણ છે, મહારાજ કહે છે અતિ કઠણ. વારે વારે જમવાનું એ કંઈ હેલું નથી, અને બરફીન પેંડાના જ કરંડિયા આવે અને બધાનો લેવાનો પ્રસાદ, બધાને પ્રસાદીનું કરીને દેવાનું, મહારાજ કે બહુ કઠણ છે. છતાં સમયો ચાલે ત્યાં સુધી અમે નિત્ય તે પ્રમાણે કરીએ છીએ. હરિભક્તની શ્રદ્ધા જોઈને અમને જમવાની શ્રદ્ધા રહે છે. આમ શ્રીહરિ સંતોને ભાવથી જમાડતા, કોઈ સંત દૂધ દહીં લેવાની ના પાડે તો એના માથે નાખીને હસતા, એના માથે નાખી દે દૂધ ને દહીં, અને દૂધ દહીં પીરસતા, દૂધ દહીં ઘી સાકર જમીન પર કિચ્ચળ થાય તેમ શ્રીહરિ રાજી થતા. દૂધ દહીં પર શ્રીહરિને મુખ્ય ભાવ રહેતો. બળાત્કારે શ્રીહરિ સંતોને દૂધ પાતા, ફરજિયાત દૂધ પીવાનું, ના પીવું હોય તોય લવિંગ સોપારી એલચી તજ વગેરે જમ્યા પછી પાછા મુખવાસ પણ સંતોને આપતા. અહીં લખ્યું, બોલો, સંતોને આપતા. હવે અહીં આગળ કે સંતોને મુખવાસ બધાએ આપતા, એલચી છે, તજ છે, લવિંગ છે. અને ધર્મામૃતમાં તમે જુઓ તો મહારાજે લખ્યું કે આ મારા સાધુએ ના ખાવા. અહીં પંક્તિમાં સંતોને આપતા. હરિચરિતમ સાગરમાં જ આગળ જતા આવી કથા આવે છે. એમ મહારાજને પીરસવામાં બહુ ભાવ હતો. મહારાજ કેવા પીરસવામાં ચતુર હતા. દોઉ પંક્તિ મે પીરસે સંગા, મન મે અતિ પાઈ ઉમંગા, કોઉ કુમર્મ કરી કે હસાવે, કોઉ કમર્મ કરી કે હસાવે, પીરસત કઈ ખ્યાલ કરાવે, પીરસત કઈ ખ્યાલ કરાવે. શ્રીહરિ ખૂબ જ ઉમંગ રાખીને બંને પંક્તિમાં એક સાથે પીરસતા. બે પંક્તિ બેઠી હોય, એક આમ ને એક આમ, બેયને એક હારે પીરસી દે મહારાજ. બોલો, આમ સંતો આમ લાડુ લઈને ફરતા હોય અને મહારાજ આમ 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 બે પંક્તિમાં એક હારે પીરસતા જાય. આપણે તો ખાલી ચારને પીરસતા હોય તોય થાકી જઈએ, અને મહારાજ એટલી 500 પરમહંસની પંક્તિ બે પંક્તિને એક હારે પીરસે. કારણ કે 500 બેઠા હોય તો તમે વિચારો કે એક હારે બધાને પીરસાઈ જવું જોઈએ, બધાને પીરસાઈ પછી જમવાનું ચાલુ થાય. પહેલાં એવું જ હતું કે બુફે, આ બુફેમાં તો સારું જેની ડીશ આવી એ ચાલુ કરે, પાછળ બીજું બુફે જેના હાથમાં આવી ગઈ એની ડીશ એને ચાલુ કરી દેવાનું, પાછું લાઈનમાં ઊભું રહી જવાનું બુફે. અને પહેલાં તો હતું નહીં, એટલે પંક્તિ બધે પીરસાઈ જાય ત્યાં સુધી ધૂન બોલાતી હોય અને પછી જમે બધા ભેગા.
પણ એ બધાયની એકારે હવે 500 પીરસવાનું હોય અને એક જ વ્યક્તિ પીરસવાવાળા હોય તેને કેટલું સ્પીડમાં પીરસવું પડે ત્યારે બધે પહોંચે. મહારાજ એકારે બે પંક્તિમાં પીરસે અને પાછા મહારાજ મર્મ વચન કહીને કેટલાક સંતોને હસાવતા, મહારાજ કેટલાક સંતોને પાછા બોલે અને હસે, કોક સ્વામીનું પેટ મોટું, અરે સ્વામી તમારું પેટ તો બહુ મોટું, લો લો ચાર લાડવા સમાઈ જશે આમાં તો નહીં વાંધો આવે. સચ્ચિદાનંદ સ્વામી જેવા હોય તો ઓ સ્વામી તમારે તો હળ આંકવાનું, તમારે તો ખેતી કરવાની, આ લાડવા તો હમણાં દેખાય નહીં, લો 10 લાડવા, આમ કરીને મહારાજ નાખે. મર્મ વાક્ય બોલે એટલે હસે સંતો, અને થોડું હસે એટલે હલે, થોડું ખાલી થાય અને જમાડે. એટલે પીરસવાવાળાના બધી કળા શીખવી પડે. કેટલાકને પૂર્વાપરની વાત યાદ કરાવીને પીરસતા, ઘણા સંતો જોડ શું કરે, ઊભા રહી જાય. તમને યાદ છે તમે સત્સંગમાં આવ્યા હતા, પછી આપણે ત્યાં મળ્યા હતા, તમે આમ વાત કરી હતી, પછી આ થયું હતું, કેમ, લો ચાલો બે લાડુ હાલો આગળ. એમ મહારાજ વાતો કરતા જાય, દેતા જાય, પૂર્વાપરનું યાદ કરાવતા જાય. કોઈક આવે સુરા બાપુ જેવા નાના, અરે તમને યાદ છે મને કેટલા લાડવા જમાડ્યા હતા, લો અત્યારે, એમ કરીને મર્મ કહીને હસતા હસતા વાતો કરતા કરતા પીરસતા જાય. તે વખતે કૃષ્ણજી કેટલાક પૂર્વાપરની વાત કરાવીને પીરસતા હતા. તે વખતે કૃષ્ણજી, અજરા અમર, ગોવિંદજી, જેઠાભાઈ તરવાડી એ બધા લાડુના થાળ ભરીને લાવ્યા, પણ શ્રીહરિએ તે બધા તુરંત પીરસી દીધા. નરસિંહ મહેતા, આનંદજી, રામજી, રઘુનાથ વગેરે વિપ્રો, કેટલાકના નામ કહું, બધાના નામે પણ નામ પણ મોઢે આવડતા નથી, સૌ વિપ્રો લાડુના થાળ ભરી ભરીને લાવે અને શ્રીહરિ પ્રેમભાવથી પીરસી દે. માચા ખાચર આદિ દરબારોને મનમાં ઘણો જ આનંદ અને ઉત્સાહ વધતો હતો. બોટાદ શહેરના ગામધની દરબાર હમીર ખાચર પોતાના પરિવારે સહિત ત્યાં આવતા રહ્યા હતા. તેઓ પોતાની સાથે ઘણા ઘોડેસવારને પણ ઘણા જ પ્રેમથી લાવ્યા હતા. તેઓ જ્યારે આવ્યા ત્યારે શ્રીહરિ થોડા પગલાં તેમની સામે ચાલ્યા. હમીર ખાચર આવીને શ્રીહરિના પગમાં પડ્યા. શ્રીહરિએ તેમના હાથ પકડીને ઉઠાડ્યા, પછી તુરંત તેમને પણ ત્યાં જમવા માટે બેસાડી દીધા. જમવાના ટાઈમે આવ્યા છે ને એટલે મહારાજે વિવેક રાખીને એમને પણ જમવા બેસાડ્યા. શ્રી હરિ પીરસે તેહી આઈ, દો દો લાડુ અતિ મુદ પાઈ, સંત મે જાય કે પીરસન લાગે, ભાવ જોઈ દેવત બિન માગે, જીમત લાડુ સંત હી તબ હી, સ્વામી નારાયણ ઉચરે સબ હી, ગ્રાસ ગ્રાસ લેવત મુખ નામા, સંભારી દિલ સુંદર શ્યામા. શ્રીહરિ આવીને તેમને પણ હરખથી બબ્બે લાડુ આપ્યા. પછી શ્રીહરિ સંતોની પંગતમાં આવીને પીરસવા લાગ્યા, ભાવ જોઈને વગર માગે પણ આપવા લાગ્યા. ફરી પાછા સંતોની પંગતમાં આવ્યા, માગે ના તો પણ આપે. બધા જ સંતો લાડુ જમતા હતા ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા હતા. હૃદયમાં સુંદર શ્યામ શ્રીહરિને સંભાળીને કોળીએ કોળીએ સ્વામિનારાયણ આવું નામ બોલતા હતા. કેટલાક સંતો એવો પણ નિયમ રાખતા કે ઠાકોરજી જમાડતા હોય ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલવાનું જે કોળીએ ભૂલી જાય ત્યાર પછીથી ફરીથી પત્તરમાં કંઈ લે જ નહીં. એવો પણ અભ્યાસ કરવાવાળા સંતો આજે હોય છે, છે જ. પથ્થરની અંદર એને લીધું અને એને જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું કોઈ જે કોળીએ ભૂલી જાય ત્યાર પછીનો પથ્થરમાં બગાડ તો ના કરે, પણ ત્યાર પછી એક પણ વસ્તુ એ લે નહીં. પેટ અડધું નહીં પા ભાગનું ભરાયું હોય તો એ ઊભા થઈ જાય. કેમ? તો કે હું ભગવાનનું નામ લેવાનું કોળીએ કોળીએ ભૂલી ગયો. આવા સાધક સંતો આટલી તીવ્ર શ્રદ્ધાથી સાધના કરતા હોય, કોઈને કહેતા ના હોય કે મારી આવી સાધના ચાલે છે, પણ આવું કરવાવાળા સંતો ભક્તો આજે પણ છે. અને આ બધું અભ્યાસથી જ થાય છે. આપણે ઘણીક વખત એટલું જ સમજીએ કે 5 માળા કરી લીધી પૂજાની હવારે, એટલે આપણું કર્તવ્ય પૂરું થઈ ગયું, આજનું કામ બધું પૂરું, હવે આવતીકાલે સવારમાં પૂજા પેટી ખોલી અને 5 માળા કરી, 1 તપની કરી, 1 પ્રદક્ષિણા કરી, 5-6 દંડવટ કર્યા, એટલે આજનું કર્તવ્ય ભગવાન માટેનું સંપૂર્ણ પૂરું થઈ ગયું.
અત્યારે કથા આવી, સવારમાં કલાક કથા સાંભળી, સાંજે કથા સાંભળી, એટલે આજનું કર્તવ્ય બધું પૂરું. ના, આપણો અભ્યાસ તો બધી બાજુ ચાલુ જ રહેવો જોઈએ. જમાડતા, નાતા, ધોતા, સ્નાન કરીએ તોય આપણા સત્સંગનું, સત્સંગી સ્નાન કરતા હોય તો એના બાથરૂમની અંદર સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુરુજી, આવા નામ બોલાવવા જોઈએ, કડીઓ બોલાવવી જોઈએ. ભગવાનના સ્મૃતિએ સહિત સ્નાન કરવું, ભગવાનની સ્મૃતિએ સહિત જમવું, આ બધું આપણા સત્સંગના ઘરની રીતિ છે, આ સત્સંગની રીતિ છે. આ ફક્ત સંતોને જ કરવાનું હોય એવું નહીં, આ હરિભક્તોને પણ કરવાનું છે. આ કથાઓ બધા માટે લખી છે, પણ સંતોની તો આવી રીત હોય જ. સંતો એક વખત જ જમતા હતા, ફરીવાર જમવાની પરવા રાખતા નહીં, એકવાર જમી લેતા, ફરી જમતા નહોતા. શ્રીહરિના પ્રસાદી રૂપ પીરસનના ઉપર જળ છાંટીને જમતા હતા. આખી પંગત જમી રહે તેની રાહ જોતા, બધા એક સાથે હાથ ધોતા, કોઈ આગળ પાછળ ઉઠતા નહીં, સૌ એકાબીજાની મર્યાદા જાળવતા હતા. જ્યાં સુધી સંતો જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરિ અતિ ઉમંગથી પીરસવા પંગતમાં ફરતા રહ્યા. પછી બંને હાથ જળથી ધોયા અને રૂમાલથી લૂછ્યા. શ્રીહરિએ ચરણ પણ ધોયા અને ચાખડીઓ પહેરી લીધી. ત્રણ માળનું જે મંદિર હતું સંતોને રહેવા માટેનું, તેના રવેશમાં એટલે કે ઝરૂખામાં જઈને પ્રસન્ન મનથી બિરાજમાન થયા. નીચે બહાર ચોકના ભાગમાં લોકો દર્શન કરવા માટે આવીને બેઠા હતા. સંતોની સભા તો ઉપર ભરાઈ હતી, તેની શોભા તો ઘણી દિવ્ય હતી. અત્યંત પરમ આનંદમય શ્રી સહજાનંદ સ્વામી ત્યાં ગાદી ઉપર બેઠા. તેમની પીઠ પાછળ એક ભારે મોટો તકિયો મૂક્યો હતો. શ્યામ સુંદર શ્રીહરિની છબી ઘણી સુકારી જણાતી હતી. તે પછી શ્રીહરિએ સંતોને કીર્તન ગાવાની આજ્ઞા કરી. લાડવા જમાડીને ઊંઘાડી ના દીધા, તરત જ સભા. જેટલા જમાડ્યા છે ને એ બધું પચાવી દેશે મહારાજ, હાલો કીર્તન ગાવ. સંતો કીર્તન ગાવાની આજ્ઞા કરી, કારણ કે જમાડીને તરત કથા કરીએ ને તો ઊંઘ આવે થોડી, પણ થોડું કીર્તન થાય, થોડું ભજન થાય તો એમાં જીવ જાગતો રહે. તેથી જ ગાનકળામાં નિપુણ સંતો હતા. તેઓ પોતાના વાજિંત્ર લઈને આવ્યા. પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીએ ખૂબ જ સરસ સારંગ રાગના કીર્તન ગાયા. સંતો ગાતા હતા, તેમની સાથે શ્રીહરિ પણ ઘેરાને ગંભીર સાથથી ગાતા હતા. તેઓ એટલો સરસ સ્વર કરતા હતા કે જે સાંભળે તેને સંગીતનો મહાન આસ્વાદ આવતો હતો. સંગીતના સૂર જેને ગળાને વિશે મૂક્યા છે, સ્વયં પુરુષોત્તમ નારાયણ જ્યારે ગાતા હોય ત્યારે દરેકને ફક્ત મહારાજનો અવાજ સાંભળે તો એ અવાજની અંદર સંગીતનું પણ સુખ આવી જાય. મહારાજના એ સ્વરની અંદર સંગીતનું પણ સુખ આવી જાય, રાગનું પણ સુખ આવી જાય, શબ્દનું પણ સુખ આવી જાય, બધું જ સુખ આવી જાય. કળા, ચાતુરી બધી જ જાણે મહારાજ ગાતા હોય એમાં સમાઈ જાય એવો મહારાજનો રાગ હતો. જે સાંભળે તેને સંગીતનો મહાન આસ્વાદ આવતો. જ્યારે શ્રીહરિ ગાન કરતા હોય ત્યારે તે સાંભળીને સમગ્ર ત્રિલોકી પણ વિસ્મિત થઈ જતી. કાને શ્રીહરિનો શબ્દ પડતાની સાથે બ્રહ્માદિ દેવો સત્વરે આવતા હતા. સંતોએ સારંગ રાગ ગાયો, તેના પછી ધન્યાશ્રી રાગ ગાવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ તુલસીદાસના પદ ગાવાની આજ્ઞા કરી. જેને રામ અને સીતા પ્રિય નથી તેમને કોટિગણા વૈરી જેવા જાણીને તજી દેવા. જાકો પ્રિય ન રામ વિદેહી, તજીએ કોટી બૈરી સમતેહી, પરમ સ્નેહી હો તજના તો, પરમ સ્નેહી હો તજના તો, પ્રહલાદ તજે તાત હિ સો, પ્રહલાદ તજે તાત હિ સો. શ્રીહરિએ તુલસીદાસના પદ ગાવાની આજ્ઞા કરી. જેને રામ અને સીતા પ્રિય નથી, તુલસીદાસજીના આ લખેલા પદ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ ઉલ્લેખ કરેલા છે. જા કે પ્રિયન રામ વૈદેહી, કહેવાનો અર્થ કે જેને ભગવાનને વિશે પ્રીતિ નથી એવા ગમે એવા પોતાના પરમ સગા સ્નેહી હોય તો પણ એનો ત્યાગ કરવો, જે ગઈકાલે પણ વાત આવી હતી. જુઓ ને, પ્રહલાદે પોતાના પિતાને તજ્યો જ હતો ને, એ બે પદ ગવડાવીને પછી પોતે જ હેતથી વાત કહેવા લાગ્યા. જે ભક્તને જે અવતારનો યોગ થયો તે ભક્તને તે અવતારમાં અધિક દ્રઢતા થઈ. જેને જેને યોગ થયો, કોઈને કૃષ્ણ અવતારનો યોગ થયો ને કૃષ્ણમાં થઈ, કોઈને રામ અવતારનો થયો ને રામમાં થઈ. પોતાના સંપ્રદાયની જે રીત હોય
તેને અનુસરીને પોતાના ઈષ્ટદેવના સ્વરૂપની દ્રઢતા વિચારીને કરવી. બરાબર, ધ્યાનથી સાંભળજો. પોતાના સંપ્રદાયની જે રીત હોય તેને અનુસરીને પોતાના ઈષ્ટદેવના સ્વરૂપની દ્રઢતા વિચારીને કરવી, બીજાના તૈયાર ઘર અને દ્રવ્ય આપણને કામ ન લાગે એ ધ્યાનમાં રાખવું. બીજાનું ઘર અને બીજાના રૂપિયા આપણને કંઈ કામ લાગે? મહારાજે આગળ વાત કોની કરી? પોતાના સંપ્રદાયની જે રીત હોય તેને અનુસરીને પોતાના ઈષ્ટદેવના સ્વરૂપની દ્રઢતા વિચારીને કરવી. એટલે અહીંયા આગળ જે દ્રવ્ય અને ઘર, ઘર એટલે સંપ્રદાય અને દ્રવ્ય એટલે ઈષ્ટદેવ. ઘર એટલે સંપ્રદાય અને દ્રવ્ય એટલે ઈષ્ટદેવ. બીજાનો સંપ્રદાય અને બીજાના ઈષ્ટદેવ, એનાથી આપણી પુષ્ટિ કોઈ દી ના થાય. મહારાજનો કહેવાનો અર્થ આ છે. અને મહારાજે આ વાતને સ્પષ્ટ ગરડા મધ્યના 58માં વચનાવદમાં કરી છે. મહારાજ કે રામચંદ્રના ઉપાસકો હોય ને, રામચંદ્રના ઉપાસકો હોય જે રામને જ પોતાના ઈષ્ટદેવ માને છે, એ લોકો પોતાના મંદિરમાં રામચંદ્રને માનવાવાળો આખો અનુયાયી વર્ગ ભેગો થાય અને એ લોકો શ્રીમદ ભાગવતની કથા બેસાડે તો રામચંદ્રના કેટલા ભગત થાય? કેટલા થાય? એક પણ ના થાય. એવું હું નથી કહેતો, ગરડા મધ્ય પ્રકરણનું 58મું વચનામૃત કહે છે. રામાયણની કથા થાય એટલે એમાં રામનો જ પ્રતાપ જણાય. અને શ્રી કૃષ્ણના ઉપાસકો હોય અને શ્રી કૃષ્ણના ઉપાસકો ભેગા થઈને રામાયણની કથા રાખે તો પુષ્ટિ કોની થાય? રામચંદ્રની. કૃષ્ણનો કોઈ ઉપાસક એમાં ના થાય તૈયાર ન હો. મહારાજે જ કીધું કે શ્રી કૃષ્ણના ઉપાસકની પુષ્ટિ શ્રીમદ ભાગવતના દસમ સ્કંધે કરીને થાય અને રામચંદ્રના ઉપાસકોની પુષ્ટિ શ્રીમદ રામાયણે કરીને થાય. પરંતુ રામાયણે કરીને શ્રીકૃષ્ણના ઉપાસકની પુષ્ટિ ન થાય અને શ્રીમદ ભાગવતે કરીને રામચંદ્રના ઉપાસકની પુષ્ટિ ન થાય, એમ મહારાજ મુક્તાનંદ સ્વામીને કે તમારે પણ તમારા સંપ્રદાય સંબંધીને તમારા ઈષ્ટદેવ સંબંધી ચરિત્રોને જીવન પર્યંત લખ્યા કરવા. એ જ મુક્તાનંદ સ્વામી, એટલે જ આ હરિચરિત્રનો સાગર ગ્રંથ ઉત્તમ રાજાને સંભળાવ્યો અને આધારાનંદ સ્વામીએ લખ્યો. એ મહારાજની આજ્ઞાને ધ્યાનમાં રાખીને જ આટલો મોટો ગ્રંથ સ્વામીએ ઉપાસનાની દ્રઢતા માટે લખ્યો. ક્યારેય ના થાય એમ. સ્વામિનારાયણનું મંદિર હોય, શ્રીમદ રામાયણ તો સારું જ છે, શ્રીમદ ભાગવત તો સારું જ છે. મહારાજે વચનાવદમાં કીધું કે શ્રીમદ ભાગવત તો સારું જ છે પરંતુ વાસુદેવ મહાત્મ્ય જેવો તો કોઈ ગ્રંથ નથી. આવું મહારાજે મધ્ય પ્રકરણના 28માં વચનાવદમાં કીધેલું છે. તો એનો અર્થ એ નથી કે મહારાજને શ્રીમદ ભાગવત માન્ય નથી. મહારાજે શું કહ્યું? શ્રીમદ ભાગવત તો સારું જ છે. એવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે કોઈ છે અને ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક છે, એની માટે શ્રીમદ રામાયણ તો સારું જ છે, શ્રીમદ ભાગવત તો સારું જ છે, વાસુદેવ મહાત્મ્ય તો સારું જ છે, પણ ભક્ત ચિંતામણી, હરિચરિત્રનું સાગર, શ્રીમદ સત્સંગી જીવન, વચનામૃત, મહારાજના ચરિત્રોથી સબર હરિચરિત્ર ચિંતામણી, અક્ષરાનંદ સ્વામીની વાતો, નિર્ગુણદાસ સ્વામીની વાતો, આવા બધા મોટા મોટા સંતોની જે વાતો જેમાં મહારાજની જ વાતો આવે છે, બીજું કાંઈ આવતું નથી, ગુણાદિતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાતો, એને જેટલી પુષ્ટિ કરવાવાળી થાય એટલું ઓલું ના થાય. એનો અર્થ એ નથી કે શ્રીમદ રામાયણ ન સંભળાય, ન વંચાય. એ તો હિન્દુ સંસ્કૃતિના પાયાના ગ્રંથો છે, સમાજ વ્યવસ્થાને ઘડવાવાળા ગ્રંથો છે. માતા પિતા પુત્ર પત્ની કેવા હોવા જોઈએ, એકાબીજા સાથેનું કેવું રિલેશન હોવું જોઈએ, એમાંથી શીખાય. શ્રીમદ ભાગવત સારું જ છે. પંચમ સ્કંધની અંદર ત્યાગી જળ ભરતની કથા, ત્યાગીને કેમ રહેવું, દસમ સ્કંધને વિશે ગોપીઓની ભગવાનને વિશેની પરાભક્તિ, એનું નિરૂપણ કર્યું છે. એકાદશ સ્કંધની અંદર જ્ઞાનીના લક્ષણો, જ્ઞાની પુરુષ કેવો હોય એનું નિરૂપણ કર્યું છે. બધું જ સારું છે. મિથિલા નગરીના રાજા જનકની પણ વાતો એમાં છે, જળભરતનું આખ્યાન છે, બધા ચમત્કારી આખ્યાનો, ચમત્કારી વાતો છે, બધું જ સારું છે. વાસુદેવ મહાત્મામાં એકાંતિક ધર્મનું નિરૂપણ બહુ સારું છે. અવતારો, ગર્ગ સંહિતા આદિ બધી સંહિતાઓમાં અવતારોના ચરિત્રો બહુ સારા છે. પરંતુ
સ્વામિનારાયણનો ભગત હોય ને ચાતુર્માસ આવ્યો, ચાતુર્માસમાં કે શાસ્ત્ર મારે વાંચવું છે. હવે શાસ્ત્ર જ્યારે વાંચવું હોય તો એને મહારાજનું શાસ્ત્ર વાંચ્યું ના હોય, વચનામૃત પૂરું વાંચ્યું ના હોય અને શ્રીમદ રામાયણનો પાઠ કરવા બેસે, એ રોંગ. રામાયણ ન વંચાય એમ નથી, ભાગવત ન વંચાય એમ નથી, પણ મહારાજનું પુષ્ટિ કરવાવાળું 70-80% આપણી પાસે જોઈએ ને ઓલું 20% જોઈએ, ત્યારે બેનું બેલેન્સ રહે, તો બેલેન્સ રહે. પણ બાકી કારણ કે મહારાજની પુષ્ટિ મહારાજના ગ્રંથે કરીને જ થાય. આપણે હરિચરણ સાગર વાંચીએ તો મહારાજ અહીં ગયા, મહારાજે આમ કીધું, મહારાજ આમ, આ વાત આવે એટલે આપણને તરત. આપણે ગઈકાલ મીરાબાઈનું આખું આખ્યાન સાંભળ્યું ને, મહારાજે કીધું મીરાબાઈનું આખ્યાન તો આપણે સાંભળ્યું, આખું આખ્યાન સાંભળ્યું, એમાંથી આપણને ઘણી પ્રેરણા મળે. પરંતુ ત્યાંથી સમજવાનું હોય છે એ કે આપણને આપણા ઈષ્ટદેવમાં એવું હેત થાય. એટલે મહારાજ કહે છે કે બીજાના તૈયાર ઘર અને દ્રવ્ય એ કાંઈ કામ ના લાગે, તમને આજ જે દ્રવ્ય મળ્યું છે તે પૂર્વે કોઈને મળ્યું નથી. કયું દ્રવ્ય? આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરિધરી ન ધરશે એવી અચરજકારી છે. મેં પહેલાં જ કીધું, ઘર એટલે સંપ્રદાય અને દ્રવ્ય એટલે ઈષ્ટદેવ. મહારાજ કે તમને આજ જે દ્રવ્ય મળ્યું છે પૂર્વે કોઈને મળ્યું નથી, એટલા માટે તે સમજવા ઘણો પ્રયત્ન કરવો. કુસંગનો સંગ હંમેશા છોડી દેવો. કુસંગનો સંગ તો અનેક પ્રકારે થઈ શકે છે, તેનો કયે પાર આવે તેમ નથી. સાચો નિધિ તો પોતાના ઈષ્ટદેવના ચરિત્રો છે, પોતાના ઈષ્ટદેવના ચરિત્રો છે, તેનો રાત અને દિવસ ચિંતન કરવું, રાત ને દિવસ એનું ચિંતન કરવું. કથા, વાર્તા, કીર્તન, ધ્યાન, સ્મરણ, અનેક ઉપચારોથી પૂજા, આ રીતે ભગવાન પરાયણ રહેવું, તેને સત્સંગ કહેવાય. તેનો પ્રસંગ ક્યારેય છોડવો નહીં. જેટલી વાર ભગવાન સાંભળે એટલો સત્સંગ છે, અને જેટલી વાર ભગવાનને ભૂલી જવાય એટલો કુસંગ થયો. બોલો કેટલો કુસંગ થાય આપણાથી? ભગવાન ભૂલ્યા એટલે કુસંગ. અંત્યનું 17મું વચનામૃત, અમારે અંત્યનું 19મું રોજ વાંચવાનું હોય, અને તમારી માટે સારામાં સારું વચનામૃત રોજ વાંચવા જેવું જો કોઈ હોય ને, અમારે જેમ અંત્યના 19માનો નિયમ રાખવો પડે, એ અમારે ત્યાગી માટે છે. એક ભગત છે, મને કે હું અંત્યનું 19મું રોજ વાંચું છું એટલે મને આખું યાદ જ છે. હમણાં છતાં ને ઘનશ્યામ ભગતે કીધું, હું મને કે અંત્યનું 19મું રોજ વાંચું છું એટલે મને યાદ છે સ્વામી આખું વચનામૃત. પણ તમારે ગ્રહસ્થ આશ્રમમાં અંત્યનું 17મું વચનામૃત એ ખાસ યાદ રાખીને વાંચવું. એમાં મહારાજે ભરતજીનું જે ચમત્કારી આખ્યાન કીધું છે યાદ રાખવા જેવું છે. મહારાજ કે ભગવાનના ભગતને ભગવાન સિવાય બીજે પ્રીતિ એ જ પાપ, ભગવાન ભૂલાય એ જ કુસંગ. કારણ કે ભૂલાવે કોણ? ઇન્દ્રિયો, અંતકરણ, આ દેહ, આ જ ભૂલાવે, એ જ કુસંગ છે. કેટલો સત્સંગ કરીએ ને કેટલો કુસંગ કરીએ, આપણે માપ આવે આવા કાઢવાના. આપણે કંઈ દારૂડિયા જોડ મિત્રતા કરવા જવાનું નથી, પણ આપણો કુસંગ કયો? ભગવાન ભૂલી જઈએ છીએ, એ કુસંગ. કોણ કોણ ભગવાન ભૂલાડે છે? જે કોઈ ભૂલાડતું હોય એ બધો કુસંગ. તેવા કુસંગથી ડરતા રહેવું, કુસંગથી નિર્ભય રહેવું નહીં. ધર્મકુમાર શ્રીહરિ આટલી વાત કરીને ત્યાંથી ઉઠ્યા, જ્યાં પોતાનો ઉતારો હતો ત્યાં પધાર્યા. સોનેરી પલંગ ઉપર શોભાના ધામ શ્રીહરિ બેઠા, તેટલી વારમાં તો પાછા બધા સંતો ત્યાં આવી ગયા. અદ્ભુત શોભા થઈ. બોટાદ ગામના શેઠ ભગાદોસી વગેરે બધું મહાજન ત્યાં આવ્યું અને શ્રીહરિના ચરણમાં સૌ પડ્યા. તેઓ બધા થાળ ભરી ભરીને ઘણા જ મેવાઓને મીઠાઈઓ વગેરે લાવ્યા, તેમાંથી શ્રીહરિ પેંડા, બરફી, સાકર વગેરે જમવા લાગ્યા. બોટાદના ભગાદોસી એ મોટા મહાજન શેઠિયાઓ આવ્યા, મહારાજને પગે લાગ્યા. મહારાજ માટે મેવા મીઠાઈઓ લાવ્યા છે, એમાંથી પેંડા, બરફીન, સાકર મહારાજ જમ્યા છે. ફરીથી સભા ભરાઈને બેઠી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થપુરમાં શ્રીહરિએ સ્વયં પીરસીને સંતોને તથા હરિભક્તોને જમાડ્યા, ભગાદોસી વગેરે દર્શન કરવા આવ્યા, એ નામે 42મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ. વાલા ભક્તો, તમે બધા જાણો છો કે આપણા